हेलो नमस्कार मित्रों, राम राम ने सीताराम दायरा ने। तो आज ना वीडियो में तमने बतावाना छु के अमारे नवी धूड़ भरावेली हती, એટલે કે અમારે આ સાઈડ છે ને ખાપીયું કેતા, તો એ ખાપીયું ભરાવેલું છે, તો એનું રિઝલ્ટ કેવું છે એ તમને બતાવવાનું છું। ખાસ વિડીયો આ છે ખેડૂતો માટે। તો જે ખેડૂત ભાઈઓ છે એ દર વર્ષે છે એ ખેતરમાં કંઈક ને કંઈક નાખતા હોય છે ખેતરને અપગ્રેડ કરવા માટે, જેથી કરીને નવા પોષણ તત્વો મળી રહે અને જે પાક છે એમાં સારું ઉત્પાદન મેળવવા માટે છે એ ખેડૂત ભાઈઓ છે ખેતરમાં કંઈક ને કંઈક નાખતા હોય છે, ખાતર નાખતા હોય છે આ તે। તો અમે આ વખતે છે ઉનાળુ પાક લઈ અને ખાપીયું ભરાવેલું એક ખેતરમાં, એટલે કે 20 વીઘામાં। તો એ ખાપીયું ભરાવેલું છે ભોતપાટીએથી અમે ભરાવેલું, જે અમારા એરિયામાં છે, એટલે કે રાણા કંડોળા ડિસ્ટ્રિક્ટ છે, રાણાવાવ તાલુકો, એમાં ઘણા બધા ખેડૂએ અમારી હિમમાં જ અમારા એરિયામાં જ બહુ બધા ખેડૂએ આ ખાપીયું છે એ ભરાવેલું છે। તો એનું રિઝલ્ટ કેવું છે એ તમને ખાસ આ વિડીયોમાં બતાવવાનું છું। અને અમારે એક ખેતરમાં ભરાવેલું છે ને એક ખેતરમાં નથી ભરાવેલું, તો બેયમાં માંડવી છે એ બેયનો તફાવત તમને બતાવવાનો છું, એ પણ ડ્રોનથી બતાવવાનો છું, એટલે તમે એકદમ પાકો આઈડિયા આવે કે કેવી માંડવી છે ખાપિયાવાળી અને કેવી માંડવી છે ખાપિયા વગરની। તો ખાસ જોજો આ વિડીયો, ખેડૂત ભાઈઓ તમારા માટે છે, અને ખાસ તમને આ વિડીયોમાં એ માહિતી મળશે કે ખાપિયું ભરાવવું જોઈએ કે ના ભરાવવું જોઈએ, એટલે કે આ જે ધૂળ ભોતપાટિયાની નાખી છે એ નાખવવી જોઈએ કે ના નાખવવી જોઈએ એ તમને આ વિડીયોમાં ખબર પડી જશે। તો તમે ચલો પહેલાં તો એ ખેતરમાં લઈ જાઓ ડ્રોનથી કે જેમાં ખાપિયું ભરાવેલું છે એ ખેતરમાં। જો ભાઈ આ ખાલાવાળી માંડવી દેખાય છે પીરી રેડ જેવી, એ છે ખાપિયાવાળી, અને આ જે કારી ભંબર લીલી ચમ દેખાય છે એ છે ખાપિયા વગરની। તો ભાઈ જો આ ખાપિયું છે એ ભરાવવાની જરૂર નથી ભાઈ, આ ખાપિયુંમાં અમારે છે એ વધારે પડતું ખારસ અને શું કહેવાય પેલો મેટનો ભાગ આવી ગયો છે વધારે, એટલે આ વખતે તો અમારે ખેતરની આ પથારી ફરી ગઈ, હાથી આંકવામાં એટલો ભાઈ કંટાળો આવતો હતો કે એની વાત જવા દો। આ જે ખેતર છે ખાપિયું નથી ભરાવેલું એમાં બે વાર હાથી આંકી લઈએ ને એટલું ઓલામાં એક વાર હાથી આંકવામાં બર પડતું હતું, એટલો ડિફરન્સ છે। આ જો માંડવી અને આ જો પહેલી સાઈડ જે ખાચાવાળી દેખાય છે પીળા કલરની પીરી રેડ જેવી, એ ખાપિયાવાળી છે, હજી તમને નજીકથી દેખાડું। જો આમાં ગોખે ગોખા જ છે, તો ઉગી સારું કહેવાય, એ પાછા પાણી કાઢ્યા એટલે થોડી ખારી થાય, બાકી મારા પાણે જ ને એ લોકોએ નાખ્યું હતું, તો એની માંડવી વાવી હતી તો એને તો માંડવી જ ન ઉગી, માંડવી ન ઉગી પછી સોયાબીન વાવ્યું પાછું તો સોયાબીન પણ ઉગી ગયું, એટલે બેયના બિયારણ ગયા, એટલે મહેરબાની કરીને આવી ભૂલ અમે તો કરી પણ હવે તમે ન કરતા। અને આ ખાપિયું તમારે જો જોવું હોય કે કેવું જ આવે છે એનો મેં એક વિડીયો અને પહેલાં અમે ખાપિયું જ્યારે ખેતરમાં ભરતા હતા ત્યારે બનાવેલો હતો, એમાં હાથમાં લઈને બતાવી છે તો નજીકથી તમે જોઈ શકશો। તો એની લિંક, એ વિડીયોની લિંક છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ઉપર આઈ બટનમાં આપી દઈશ, એટલે તમે ત્યાંથી જોઈ શકશો, તો તમે એમાંથી આઈડિયા આવશે કે કેવું ખાપિયું છે ને કેવી ધૂળ છે। અને અમે જ્યારે ભરાવવાનું નક્કી કર્યું ત્યારે અમારે 30 આવ્યા જ નાખવા હતા, જ્યારે આવતી હતી ત્યારે એવું લાગતું હતું કે ભારી છે ધૂળગદની ભારી છે, તો એમ કરીને અહીં આવ્યા ઠોકી દીધા, નકર 30 જ નખવા હતા પહેલાં, અને જોવામાં કદનું એવું લાગતું હતું કે હાવ ખાતર જેવું છે, એમ થાય કે આવ આમ રેતી જ છે આમ, અને ભર્યું ત્યારેય કાંઈ નહોતું, પણ જ્યારે માંડવી વાવ લીધી પછી વરસાદ થયો અને પછી જે હાલત ખરાબ કરી ખેતરની અન્ય, એટલે કેવું થાય કે ઉપર છે એ એકદમ આમ લોઢા જેવું થઈ ગયા, નીચે જરાક ગોડીએ તો હેઠાવ રાબડા જેવું, કીચડ ને કીચડ હુકાય જ નહીં, એટલે પાણી છે એને પકડી રાખે છે, ચૂસી લે છે પાણી અને પાણી મૂકતું જ ન, તો એ પછી એમાં તો આ માંડવીમાં બલૂન પણ નહોતા હાલતા, તો પછી દાંતા મારવા પડ્યા, દાંતા હાંકી અને પછી બલૂન હાંક્યા, એ હલા તો ભાઈ માંડ માંડ ભાઈ,
એમાં સાંજે તો કોથરા જેવો થઈ જાય, જો હાથી આકેલા હોય તો ખાવાનું મન ન થાય, એમને ભૂલી જતો હતો, એવી હાલત થઈ ગઈ હતી. એવું કંઈ આ ખર્ચો તો કર્યો નાખીને, પણ આને સુધારવામાંય ખર્ચો કરવો પડ્યો હજી, કારણ કે આ શિયાળું પાકમાં સુધરી જાય તો સારું. એટલે આવી મહેરબાની કરીને તમે આવી ભૂલ ન કરતા. આ માંડવી છે એ ખાપિયા વગરની છે, આ એ પણ પાછી મોડી છે, બેના પાણીની છે, અને ઓલી તો ઓરવેલ છે, તો એટલો ડિફરન્સ છે. જો આ આખું 20 વીઘાનું ખેતર છે, એ છે મેના પાણીની. મારા ખેડૂત ભાઈઓ માટે જ આ વિડીયો સ્પેશિયલ બનાવ્યો હતો, અને ખાસ કરીને જોજો, અને ખાસ કરીને બીજા ખેડૂત ભાઈઓને પણ શેર કરજો, તો એને પણ ખબર પડે, તો આવી મિસ્ટેકથી બચી શકે કદાચ. તો આવા જ નેક્સ્ટ વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.